Good day, welcome to Live Internet News Press. This worldwide internet news media is broadcasting news, advertising, promoting, providing website and web application over 190 countries of the world since 2012 year. Thank you. Let's know today's news. અને આવી કોડ ભરેલી કન્યા એટલે આજે આ માં ગાયત્રીના આંગણેથી 15-15 કન્યા પ્રભુતામાં પગલા માંડશે ત્યારે એના શણગાર વિશે આવાહન ગજાનંદ ગણપતિ સ્વામી
કે વરરાજ આગે ફોટો પડે બાજુમાં આવી જાઓ. સોનાની ખાણ ઘણા લોકો સમર્પિત છે, સોલા શાખા હોય કે પછી હિમાલયની દેશ શ્રી પટેલ બાહુભાઈ કચરાભાઈ પટેલ રમેશભાઈ કચંદર તથા અમોને દરેક બહેનોને જે ભેટ આપવા વસ્તુદાન આપવામાં આવ્યું છે એમાં કૈલાસબેન બાહુભાઈ પટેલ, નિમિષાબેન અલ્પેશભાઈ પટેલ, અલ્પેશભાઈ બી પટેલ, ધવલ એમ પટેલ બહુ લાભુલિત છે. બાકી નહીં બની શકે અત્યારે અમારું વ્યસન મુક્તિ અભિયાનની પદ્ધતિ ગોઠવવામાં આવી છે તો વ્યસનથી કેવા ભયંકર રોગો થાય છે તો આપણે 15 દંપતીને આપણે કહીએ છીએ. શ્રી શર્મા આચાર્ય અને પરમ વંદ્ય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં અત્રે આયોજિત સમૂહ લગ્નમાં ઉપસ્થિત મંતસ્થ આમંત્રિત મહેમાનશ્રીઓ અને સાબરમતી મત વિસ્તારના લોકલાડીના ધારાસભ્યને સન્માની રહ્યા શ્રી વિશાભાઈ પટેલ હશે, શ્રી રામભાઈ પટેલ એ પણ ટ્રસ્ટી શ્રી નું સન્માન કરવા માટે પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ પણ અત્રે ઉપસ્થિત છે. તો આવો કિરણભાઈ મંચસ્થ થશો. કિરણભાઈ પટેલ નું પણ મંચ ઉપરથી સન્માન કરવા માટે વિનંતી છે. રાણીપુર વોર્ડ ગીતાબેન કાઉન્સિલર રાણીપુર વોર્ડ એમનું સન્માન કરવા માટે મિત્તલબેન સોનીને વિનંતી કરીશ. મિત્તલબેન સતત આ વિસ્તારના પ્રશ્નો માટે હંમેશા ઉત્સુક એવા ગીતાબેન કાઉન્સિલર માતૃશક્તિને આપણે અહીંયાથી સન્માની રહ્યા છીએ. ત્યારે નમોસ્તુભ્યં ગુરુ શબ્દાય શ્રદ્ધા પ્રજ્ઞાય. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત અને આજની જે 15 જેટલા નવ દંપતિ પોતાના જીવનની અંદર પ્રભુતાનમાં પગલા નો આજે જે સિંચન કરવાના છે, ગાયત્રી એજ્યુકેશન સ્કૂલના પૂર્વ ટ્રસ્ટી એવા શ્રી ગોવિંદભાઈ મુરબી ગોવિંદ કાકા, આ વિસ્તારના મારા ભારતીય જનતા પાર્ટી રાણીપના સંગઠનના પ્રમુખ કિરણભાઈ, આ વિસ્તારના કાઉન્સિલર એવા શ્રી વર્ષાબેન, ગીતાબેન નવા બાળક વોર્ડના કાઉન્સિલર દક્ષાબેન, ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી ભાવુભાઈ ચંદુભાઈ, સૌ પરિવાર અને આજના આ વિશેષ પ્રસંગે ઉપસ્થિત એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને મા ગાયત્રીને પ્રાર્થના કરું છું કે આ પ્રમાણે તમે ફૂલની પાંખડી સમાન આવા સામાજિક સેવાના કામોમાં હર હંમેશ તમે આ પ્રમાણેની સખાવત સરાવણી હર હંમેશ કરતા રહો એવી માતાજીને આજે આપે. આ ગાયત્રી મંદિર એક સર્વ જ્ઞાતિ એટલે કે આરોગ્યની હોય, બેટી બચાવો બેટી પઢાઓ, સામાજિક સમરસતાનું કામ હોય, એવી શૈક્ષણિક કામ હોય, એવી અનેક પ્રવૃત્તિઓ કરી આજે ધર્મની સાથે સમાજ સેવાનું પણ સૌ આયોજકો તમે બધા પોતાનો કિંમતી સમય આ સામાજિક સંસ્થાઓ સાથે આપી સમાજના સમાજ સેવામાં તમે બધા જે વડીલો આપનો આ કિંમતી સમય આપી આ યોગદાન આપો છો તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને સૌને મારી એક જ વિનંતી છે કે સારું જીવન જીવવું હોય તો જીવનની અંદર 2-4 સિદ્ધાંતો સાથે માતાજીને પ્રાર્થના કરી, મા ગાયત્રીને પ્રાર્થના કરી, ગુરુજીને પ્રાર્થના કરી તમે બધા
જ્યાં ક્યાંક નાની મોટી ક્યાંક મુશ્કેલીઓ ઉભી થાય તો ક્યાંક તમે એમાં તમારો અભિમાન ક્યાંક ક્રોધ અને એને જતું કરી માધુભાઈ પટેલ એમનું સન્માન કરવા માટે હું ભીખાભાઈ પટેલ ભાઈ ભાવસાર એમનું સન્માન જેની સેવાઓ આપણને આપી રહ્યા છે એમનું સન્માન શૈલેષભાઈ પટેલ કરશે. આ ઉપરાંત અને મીનાબેન પણ વિનંતી કરીશ મંચસ્થ થવા માટે. કૃષ્ણાબેન અને અમારા ગાયત્રી પરિવારના બહેનો એમને સ્વાગત કરીશું. શ્રી ચંદ્રે શ્રી કનુભાઈ પટેલ કુશાબેન ભરતભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ આ સૌ કોઈનું આપણે અહીંયાથી સ્વાગત. શ્રી પ્રભુભાઈ ને પણ વિનંતી કરું છું સ્વાગતમાં જોડાવા માટે. શ્રી શંકરભાઈ મિસ્ત્રી ભીખાભાઈ પટેલ ના સન્માનમાં શ્રી અશોકભાઈ પટેલ માધાનો બાગ અતેશભાઈ એમને પણ વિનંતી ભગુભાઈ સન્માન કરી રહ્યા છે. ભગુભાઈ જે આજે લગ્ન સાથે અમારો દેવાંશ જય હો. હેલો આપણે હવે રત્ન કલ્પી કન્યા આગળ વરરાજા પાછા મોય રામા મંગળ ગાયત્રી મંગળ પ્રસાદી નો બગાડ કરવો નહીં પ્રસાદી નો બગાડ કરવો નહીં પ્રભુ ભાઈઓ બહેનો ને ખાસ તંત્ર વિનંતી પ્રસાદી માટે આગળ વધો પ્રસાદી માટે આગળ વધો રાખી રહ્યા છે.
Yeah.
જય ગાયત્રી. આજે રાણીપમાં સમૂહ લગ્ન રાખવામાં આવ્યો છે, એ દરમિયાન આપનો સંદેશ શું છે? અમારો સમૂહ લગ્ન દ્વારા એક ખાસ વિશેષ સંદેશ છે કે આજે વર્લ્ડ કેન્સર દિવસ છે 4 ફેબ્રુઆરીએ, તો અમે યુવાનોને જાગૃત કરવા માગીએ છીએ અને યુવાનોને એક શીખ આપવા માગીએ છીએ. ગાયત્રી પરિવાર રાણીપ તથા અમદાવાદ જિલ્લા ગાયત્રી પરિવાર તરફથી કે વ્યસનોના ચુંડાલમાં ફસાવશો નહીં. 40% કેન્સર તમાકુ ખાવાથી થાય છે અને આ 40% કેન્સર સાથે સાથે આપણી મોં ખુલવાની અને પાચન શક્તિ ઉપર વ્યસનના કારણે ખૂબ ખરાબ અસર પડે છે અને આટલા દાંતના રોગોને જે મોં ખુલે નહીં અને એના કારણે ધીરે ધીરે શરીરની અધોગતિ થાય છે, શરીરમાં વિવિધ બીમારીઓનો પ્રવેશ થાય છે. એટલે વર્લ્ડ કેન્સર દિવસે અમે યુવાનોને જાગૃત કરવા માગીએ છીએ કે તમાકુથી દૂર રહો. નવી યુવા પેઢીને અમે ખાસ સંદેશ આપવા માગીએ છીએ કે તમાકુથી દૂર રહો અને સાથે સાથે જીવનની અંદર પોતાને પ્રગતિ માટે યોગ વ્યાયામનો અભ્યાસ કરતા રહો અને પોતાનું જીવન ઉત્કર્ષ બનાવવા માટે મન અને શરીરથી પ્રયત્નશીલ રહો એવો અમે સંદેશ આપવા માગીએ છીએ. અને અહીંયા સર્વ જ્ઞાતિના લગ્ન કરવામાં આવે છે, બ્રાહ્મણ વાણિયા દરેક કુમના કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી અને ગામના સહકારથી લગ્નના સહકારથી સારું એવું લોકો મળે છે અને દરેક છે. ઓકે, થેન્ક યુ સર. આપનો મેસેજ બતાવો છો સાહેબ. ગાયત્રી પરિવાર, અમદાવાદ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા ધનુભાઈ પટેલ, આજે કેન્સર દિવસ છે તો અહીંયા રાણીપ ખાતે સમૂહ લગ્ન 15 યુગલો પ્રભુતામાં પગલાં પડી રહ્યા છે, તો એમને યુવાનોને કેન્સર દિવસ નિમિત્તે એક સંદેશો આપવામાં આવ્યો છે કે ભાઈ તમે લગ્ન જીવન તમારું શરૂ કરી રહ્યા છો તો એમાં જો સુખી જીવન જીવવું હોય તો વ્યસનોથી દૂર રહેજો. જે કંઈ વ્યસનો જેની પાસે હોય એમની પાસે અહીંયા વધારે પછી સંકલ્પ લેવડાવવામાં આવ્યો અને કેટલાક યુવાનો તૈયાર બી થયા વ્યસન છોડવા માટે. અમે હવેથી વ્યસન કરીશું નહીં. વ્યસન એ કેટલું ઘાતક છે એ અમે એમને કહીએ કે તમે કેન્સર હોસ્પિટલ જુઓ જાઓ, ત્યાં જે કેસ કાઢવામાં આવો છે ત્યાં બધા બેઠા હોય એમને પૂછો કે કેન્સર કેવી રીતે ક્યારથી થયું, કેટલા વર્ષ તમે તમાકુ મસાલા ખાધા, તમારી 40-50 વર્ષથી જે ઉંમર થાય ત્યારે તમે અશક્ત બની જાઓ અને કેન્સરનો હુમલો થાય, તમારી આવક હોય નહીં, તમે રિટાયર્ડ થઈ ગયા હોય અને તમારા બાળકો ઉપર તમારે આધાર રાખવો પડે, બાળકો એના બાળકોને એનું ઘર ચલાવવાનું કે તમારી સેવા કરે, તમારે ટ્રીટમેન્ટ કરે, દવા દારૂ કરે, તો એ પ્રશ્ન ઊભો થાય છે. વડીલોના ગણાઓને એના યુવાનો એના પોતાના બાળકો સારવાર બી નથી કરી શકતા કારણ કે એમની આવક હતી નથી એટલે, એટલે એ પોતે આવક ઉંમરથી એટલે એવી નિવૃત્ત થઈ ગયા હોય છે એટલે એવી મુશ્કેલી પડે છે. તો વ્યસનોથી તમે જે વ્યસનો જેને કર્યા છે ત્યાં હોસ્પિટલોમાં કેન્સરમાં જાઓ અને જુઓ, એ લોકોને પૂછો કેમ કરતા થયું કેન્સર અને એના કેટલી આત્માઓ ભોગવવી પડે છે, કુટુંબ બરબાદ થઈ જાય છે, તમારા કેન્સરના જે વ્યસનમાં કેન્સરનો રોગ થાય એનો ખર્ચો તમે અગાઉથી જેના વ્યસન જેને દાદી ખરીદ કરો છો પાન મસાલા ગુટકા એને તમારી કમાણી આપી દો છો એ તમારો એક હોય. હા, આપનો સંદેશ સાહેબ. સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવી રહ્યા છે ગાયત્રી પરિવાર તરફથી, એનો મુખ્ય હેતુ એ સમાજમાં એકતાની સ્થાપના થાય, દરેક વ્યક્તિ હળીમળીને રહે અને સમાજમાં પરમ પૂજ્ય ગુરુદેવનું લક્ષણ કે એક સમાજ, એક લક્ષ્ય, એક ઉપાસ્ય દેવતા, એક મંત્ર, આ જે ગુરુદેવનું સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આવા નાના મોટા આયોજનો કરવામાં આવે છે અને એના દ્વારા
સમાજમાં એકતાની જીત કરી છે. આ પ્રસંગે સાથે કેન્સરની રીતે પણ ગુરુદેવનો કહું તો ગુરુદેવે લખ્યું છે વાંગ્મય સાહિત્યમાં, કેન્સર મટી શકે છે એ યજ્ઞપેથી દ્વારા, અને યજ્ઞપેથી કરતાં પણ વધારે ગુરુદેવે ભાર આપ્યો છે ઓટોસજેશન. ઓટોસજેશનથી વગર દવાએ પણ કેન્સર મટી શકે છે, જેમાં વિલ્સ પાવરની જરૂર પડે, હિલિંગની જરૂર પડે, એની ટ્રેનિંગો આપવામાં આવે છે અને એના દ્વારા કેન્સર આપણે મટાડી શકીએ. બીજું ગુરુદેવે એ જ માંગવીઓમાં લખ્યું છે, ઓટોસજેશનથી સર્જરી મિટાવી શકાય છે, અને આ પ્રયોગો અત્યારે અનેક સંસ્થાઓમાં આપણે કરી રહ્યા છીએ, અને એની સાથે યજ્ઞપેથી દ્વારા એટલે કે ઔષધિઓ દ્વારા પણ કેન્સર મટાવવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. તો આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, એનો વિવિધ પ્રકારના હેતુઓ છે, અને એ લક્ષ્યાંક ગુરુદેવનું જે લક્ષ્યાંક છે નવયુગનું નિર્માણ કરવું, એ માટેનું આ કાર્યક્રમો ચાલી રહ્યા છે, અને એના દ્વારા 100% ચોક્કસ સફળતા મળશે એમાં કોઈ શંકા નથી. નવયુગનું નિર્માણ થશે અને લોકો જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી અને એક સમાજ બનીને રહેશે, આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે આવા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આપનો સંદેશ સાહેબ. ગુરુદેવના આદેશ છે એ પ્રમાણે અમે કેન્સર મુક્ત ભારત કરી અને નવયુગનું નિર્માણ કરીશું. ર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ ર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ